हेलो विद्यार्थी मित्रों, हेलोआल्केन हेलोएरिननी बनावट में आगळ वधता तो एमां आपणे लुकास कसोटी में जोयुं हतुं, पण लुकास कसोटी थी हेलोएरिन बनावी शकातुं नथी। एनुं कारण आपणे एराइल हेलाइड बनावुं होय अथवा हेलोएरिन बनावुं होय तो फिनोल लेवो पड़े प्रक्रियक तरीके, जेमां कार्बन ऑक्सिजन, तो ऑक्सिजन अहीं रेजोनंस करे एटले कार्बन ऑक्सिजन वच्चे द्विबंध, आंशिक द्विबंध कैरेक्टर ने कारण आ सी ओ बंध सरळताथी तूटे नहीं, एटले परिणाम आज एच एक्स जेड एन सी एल टू नी हाजरी में आपणे अहीं फिनोल मांथी हेलोबेन्झीन बनावी शकातुं नथी, एटले लुकास कसोटी थी हेलोएरिन न बने। અને અહીંયા ઝેડ એન સી એલ ટુનો રોલ હતો મિત્રો, એ આ ઓએચ સી ઓ બંધ તોડવા માટેનો હોય, ઓએચ દૂર કરવા માટેની કીધી, એવું જ એને એક્સ સાથેની પ્રક્રિયા, તો એને એક્સ સાથેની પ્રક્રિયામાં સોડિયમ હેલાઇડની આલ્કોહોલ સાથે એચ ટુ એસ ઓ ફોરની હાજરીમાં પ્રક્રિયા થતા હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન આ એક્સ વડે થાય, આર એક્સ પ્લસ એનએચ એસઓ ફોર સોડિયમ બાઈસ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પ્લસ એચ ટુ ઓ છૂટા પડે। અહીંયા આપણે એક્સ બરાબર સી એલ બી આર લેવાનો, જો આપણે આયોડો આલ્કેન બનાવવું હોય આર આઈ, તો આર આઈની સારા પ્રમાણમાં બનાવટ માટે 95% એચ થ્રી પી ઓ ફોર લેવામાં આવે, કારણ કે જો અહીંયા આપણે એન એ આઈ લઈએ તો આ એચ ટુ એસઓ એને આઈ કે આઈ લઈએ તો આ એચ ટુ એસઓ ફોર પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે એને આઈ કે આઈનું એચ આઈમાં રૂપાંતર કરી દે, અને એચ આઈ પાછો પ્રબળ રિડક્શન કરતા એચ આઈનું આઈ ટુમાં રૂપાંતર થઈ જાય, એટલે આ ઓએચનું વિસ્થાપન આઈ વડે થાય નહીં। આપણા ટેક્સ્ટબુકમાં 10.2 નંબરનો લખાણ સંબંધિત પ્રશ્ન આ રીતે જ છે, આલ્કોહોલની કે આઈ સાથેની પ્રક્રિયામાં એચ ટુ એસઓ ફોરનો ઉપયોગ થતો નથી, તો એનું કારણ શું, તો એચ ટુ એસઓ ફોરની હાજરીમાં કે આઈ એ એચ આઈ ઉત્પન્ન કરે, એચ આઈ પ્રબળ રિડક્શન કરતા એચ ટુ એસઓ ફોર પ્રબળ ઓક્સિડેશન કરતા જે એચ આઈનું આઈ ટુમાં રૂપાંતર કરે, પરિણામે અહીંયા આર આઈ મળે નહીં। આ કન્સેપ્ટ અગત્યનો છે।